તો હેડલાઇન્સ બાદ હવે બુલેટિનની શરૂઆત કરીએ અને સૌથી પહેલા નજર કરીએ એ મહત્વપૂર્ણ ખબરો પર કે જે આજે ચર્ચામાં છે, જે જાણવી જરૂરી છે. હવે આપને જણાવીશું આજના પાંચ એજન્ડા. સૌથી પહેલી ખબર, દાઉદના દિવસો પૂરા, ઝેર આપતા મરણ પથારિયા, દાવો કર્યો છે પાકિસ્તાની એક પત્રકારે. કેટલી સચ્ચાઈ છે, ખરેખર શું બન્યું છે, તેને લઈને પૂરી વિગત આજે આપીશું. બિલકુલ, આજનો એજન્ડા નંબર બે હશે તાપમાનમાં આવેલા ઘટાડા વિશે. ગગડ્યું 6 ડિગ્રી તાપમાન અને લાગ્યો ઠંડીનો કરંટ રાજ્યભરમાં અને અમદાવાદમાં પણ હવે ઠંડીનું જોર વધ્યું છે. આવનારા દિવસોમાં પણ આ જ તાપમાન રહેશે, ઠંડી વધુ અનુભવાશે તેવી પણ આગાહી. નેક્સ્ટ એજન્ડાની જાણકારી આપણે આપી દઈએ. આજની ત્રીજી મોટી ખબર, દક્ષિણ ભારતમાં વરસાદી સંકટ. એક તરફ ઠંડી અને બીજી તરફ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદનો અનુભવ લોકો કરી રહ્યા છે. શું સ્થિતિ છે દક્ષિણ ભારતની, તેની પણ આજે વાત થશે. બિલકુલ, અને ક્યાંક હવે એજન્ડા નંબર 4માં સરકારની જ કોઈ ગફલત પણ સામે આવી રહી છે. સરકારી મકાન ને સરકારે જ તોડ્યા, હવે વાંક કોનો? કારણ કે જે નિરાશ્રિતો છે તેને પણ હવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની બને છે, તેના વિશે પણ કરીશું વાત. અને આજનો પાંચમો એજન્ડા વૈશ્વિક ખબર સાથે જોડાયેલો છે. યુરોપનું ઇસ્લામીકરણ, મેલોનીના નિવેદનથી ખળબળાટ. મેલોનીનું નિવેદન કે હવે ઇટલીમાં આવું નહીં થવા દઈએ, શું કહેવા ઈચ્છતા હતા તેઓ, તેને લઈને પણ વિસ્તારથી